रविवार होलिका दहन पर्व संपन्न थशे एवं मंदिर ना महंत ने जाहिर संस्थाओं साथे जोड़ा लोगों नु शू केवु हतु ते जाणवानो प्रयास चेनल आई विटनेस द्वारा हाथ धरायो। बटर वनिता पार्क खाते मंदिर ना महंत ना महेंद्र भाई जोशी और गौरक्षक धर्मेश गामी और अन्य ने होलिका दहन विषय मंतव्य आप्या हता। वैश्विक महामारी कोरोनानी साथे हजी पण आपणे बधा झुझुमी रह्या छे एवामां एक पछी एक तहेवारो आवी रह्या छे। आ मौसममां काळजी अने सुरक्षाना पगला लेवा ज हितावह छे। रविवारना रोज भारतीय परंपरानो तहेवार होळी छे अने कोरोनानी महामारी वच्चे शहेरमां होलिका दहन थशे तो पण चोक्कस समय जनता कर्फ्यू वच्चे आज मर्यादित समयना संख्यामां लोको आ तहेवार मनावे एवी अपील जाणकारो द्वारा कराई हती। बटार विस्तार में वनिता पार्क खाते आवेला विघ्नेश्वर महादेव मंदिर ना महंत महेंद्र भाई जोशीए जानकारी आपता जणाव्युं के सुरक्षित माहौल अने दरेकनुं हित जळवाय एवा आशयथी आजनो आ तहेवार उजवो ए समजदारी भर्युं पगलुं गणाशे। दर वर्षे वात करीए तो आ वर्षे परिस्थिति करता ऊंधा प्रवाहमां चालवा जेवुं थई रह्युं छे। गौरक्षक धर्मेश गामीए पांजरापोळ खाते आ वर्षे खास गायना गोबरमांथी होळी प्रगटावानी हिमायत करी जेना अनेक फायदाओ विशे पण तेઓએ શહેરીજનોને માહિતગાર કર્યા। હોળીનો તહેવાર આપણે બધા સુરક્ષિત રીતે ઉજવીએ, ખાસ કરી તકેદાર રાખીએ તેમાં જ સમજદારી છે। ગોરધો રોડ પાંજરાપોર સાથે સંકળાયેલા અમિતભાઈ અને દિનેશભાઈ જણાવી રહ્યા હતા કે ગાયના ગોબરથી સ્ટીકમાંથી બનાવેલા વૈદિક હોળીની પણ આ વર્ષે લોકો પ્રગટાવવાની પહેલ કરી રહ્યા છે। ત્યારે ગૌશાળામાં પણ અનેક લોકો આ સ્ટીકનો ઓર્ડર આપ્યો હતો। ગોબરની સ્ટીકની હોળીથી પર્યાવરણ તો સુરક્ષિત રહેશે જ, આ સાથે વૃક્ષોનું નિકંદન આડેધડ જે થાય છે તેનો પણ બચાવ થશે। ધર્મેશ ગામી, ગૌરક્ષ મંચ। ધર્મેશભાઈ, હોળીની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, કઈ રીતની તૈયારીઓ છે અને એક બાજુ કોરોના કાળ જે ચાલી રહ્યો છે લોકોને કઈ રીતની અપીલ? આ વખતે ખરેખર જોવા જઈએ તો લોકોએ એટલો બધો પ્રતિસાદ આપ્યો છે અને ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકની હોળીનું જ પ્રાગટ્ય કરશે એવું તમામ શહેરના અને રાજ્યના લોકો કરી રહ્યા છે, એ ખૂબ જ સારી વાત છે। કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આપણે કોરોનાને હરાવવો હોય તો ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનું જ આપણે દહન કરીએ તો એનાથી આનું ઓક્સિજન ખૂબ સારું રહે છે। એટલે તમામ લોકોને એ જ અપીલ છે કે હોળીનું પ્રાગટ્ય આપણે ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનું જ કરીએ। માના દિનેશભાઈ પટેલ છે, શું અપીલ કરશો આજે? અપીલમાં તો ખાસ તો આવશે વૈદિકે હોળી તરીકે જે અમે જે ગાયના સાણાનો ઉપયોગ કર્યો છે કે જે ગલી ગલીમાં જે હોળી સળગ છે ને એના ધુમાડાથી ગલી ગલીમાં એનો ધુમાડો પડશે અને કોરોના જેવા મહારોગમાં સારો ઉપયોગ થાય એ અમારો મુખ્ય હેતુ છે। કેટલા લોકો તમારી પાસેથી આજે? કરીબન લગભગ 400-500 માણસો લઈ ગયા છે। શું કહ્યું? કોઈ 100 કિલો લઈ ગયા, 50 કિલો લઈ ગયા, કોઈ ગલી ગલી હોળી લગાવવા લઈ ગયા છે। શું અપીલ કરશો તમે? શું જનતાને શું મેસેજ આપશો? જનતાને સારામાં સારું અમે એ મેસેજ આપીએ કે આ વર્ષે બી અને દર વર્ષે અમે એ રીતે અમે કરતા રહીશું। જી, આપનું નામ? અમિત પ્રજાપતિ। અમિતભાઈ, આજે જે કોરોના કાળ ચાલી રહ્યો છે, વૈદિક હોળી જે પ્રાગટ્યનું જે અપીલ થઈ રહી છે, કેટલું શું કહેવા માંગો છો? આ વખતે છે ને આ લોકો ઘણા બધા જાગૃત થયા છે અને ઘણી બધી આ ગોમાંથી બનતી સ્ટીકોનો અહીંયાથી લઈ ગયા છે અને ગલી ગલી અને શહેરો શહેરો આ વખતે જો આ રીતે સ્ટીકોનું ખરેખર માર્ગદર્શન થાય તો ઘણી જગ્યાએ આપણે આ વૈદિક હોળી પ્રગટાવી શકીએ છીએ। આપણે કોરોના કાળ ચાલી રહ્યો છે અને જનતા કર્ફ્યુનો પણ સમય રાત્રે 9 વાગ્યાથી છે, શું અપીલ કરવા માગશો તમે? કાંઈ વાંધો નહીં, કોરોના તો છે આવવાનો જતો આવવાનો આવી ગયો છે, બરાબર, હવે એને રોકી શકવાના નથી અત્યારે આપણે, બરાબર, પણ આ વેડી ખોડી આપણે પ્રગટાવીએ અને એવું કહેવામાં આવે છે ગાયના છાણમાં ઘણેક બધું ઓક્સિજનો ને બધું હોય છે તો આ વેડી ખોડી પ્રગટાવી જોઈએ। જાહેર જનતાને અપીલ કરું છું કે તમે લાકડાનો ઉપયોગ ન કરતા આ ગાયોના છાણોમાંથી જે સ્ટીક બની છે તેનો વેડી ખોપીતરી ઉપયોગ કરે તો સારું રહેશે। મહેન્દ્ર જોશી, વિઘ્નેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણમાં હોળીનો કાર્યક્રમ રખાવવામાં આવ્યો છે ને સમયસર પૂરું થઈ જાય એ હિસાબે આયોજન કરવામાં આવ્યું છે। ભક્તજનોને વહેલી તકે સાંજના ટાઈમ પર આવી જાય ને હોળી પ્રગટાવીને પોતપોતાના ઘરે ચાલ્યા જાય એવી સૂચના મંદિર તરફથી આપવામાં આવી છે। 9 વાગ્યા પહેલાં હોળીનું સમાપન થઈ જાય એ હિસાબે લોકોને માસ્ક પહેરીને આવવાનું કીધું છે, સેનિટાઇઝરવાળા હાથ કરીને આવવાનું કીધું છે, મંદિરમાં બધી વ્યવસ્થા કરાઈ છે એ પ્રમાણે લોકોએ સાવચેતીને પગલાં લઈ અને હોળીનો કાર્યક્રમ સુઆયોજિતથી સુંદર રીતે થઈ જાય, શાંતિથી થઈ જાય એવી ભક્તજનોને મારી અપીલ છે। મહારાજ, કોરોના મહામારી છે, 144 લાગુ છે અને તો કઈ કયા માહોલમાં આવતી હોળી થશે, શું કહેશો? હોળી તો જો કે જે રીતે થાય છે
એ રીતે થવાની છે, પણ લોકો ડિસ્ટન્સ જાળવીને કરે તો વધારે સારું રહે. ને શાંતિથી જાળવી આપણા હાથમાં જ છે, એમાં કોઈ બે મત નથી. કારણ કે કોરોના કેસ એટલા બધા ધુસકીને ભૂસકે વધી રહ્યા છે, એ હિસાબે આપણે પોતે જાતે સાવચેતી રાખીએ તો વધારે સારું રહેશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.